કેમ છો બાળકો? નમસ્તે, મજામાં ને બધા? સરસ. તો આજે આપણે હવે હિન્દી ભણીશું. હિન્દીમાં ગયા વિડીયોમાં તમને ત્રણ મૂળાક્ષર કરાવ્યા, ત્યાં થ સુધી આપણે જોયું. તો આજે આપણે દસે દવાત, તો દસે દરવાજા પણ થાય, દસે દવાત પણ થાય, તો આજે આપણે ઈ ભણીશું. તો પઢો ઓર લખો, વાંચો અને લખો. તો શું થાય? દસે દરવાજા, દસે દરવાજા. તો દરવાજામાં દરવાજાનો પેલો મૂળ અક્ષર દ છે, એટલે દસે દરવાજા કહેવાય. તો દ હિન્દીમાં દ આવી રીતે લખાય, ગુજરાતીમાં આમ લખાય, દરવાજા. દરવાજા એટલે બારણું થાય. શું થાય? બારણું. તો અહીંયા આપણે દ છે ટપક 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 આપેલા છે ડોટક લાઈનમાં, એને કૂટીશું. હવે નીચે જુઓ, દ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, દ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો. તો અહીંયા કેટલાક મૂળાક્ષર આપેલા છે, એમાંથી દ શોધીને રાઉન્ડ કરવાનો છે. આ શું છે? દસે દવાત, તો એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આય છે, આ તો છે, આ દસે દવાત છે, એની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ ગ છે, આવો આ દ છે, તેની ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ છ છે, આ ચ આ દ છે, તેની ઉપર રાઉન્ડ કરશું. આ ક છે, આ શું છે? લ. આ શું છે? દ. તો પાછો એની ઉપર રાઉન્ડ કરશું. આ શું છે? ઘ. તો એની ઉપર રાઉન્ડ કરવાનો નથી. હવે નીચે જુઓ, વાંચો. રંગ પૂરો. તો આ દ છે, એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. કેવો રંગ પૂરવાનો છે? સરસ. કયો કયો પૂરવાનો? પેન્સિલ કલર અથવા મીણિયા કલર, સ્કેચ પેન કલર કોઈએ પૂરવાનો નથી. તો અહીંયા ટપકાને જોડો. અહીંયા દ આપેલો છે, એ કેવી રીતે વળાંક લેવાય આપણને શીખવાડે છે. તો એકડો કરીને આમ નીચે વળાંક છે, પછી બે કરીને આવી રીતે વળાંક છે, અને ત્રણ કરીને આમ વળાંક છે, ચાર કરીને ઉપર શિરોરેખા છે. હવે નીચે જુઓ, વાંચો અને લખો. તો અહીંયા કેટલાક આપણને દ છે એ ઘૂંટવાના આપેલા છે અને લખવાના છે. તો આપણે બોલતા જશું ને લખતા જશું એટલે તમને યાદ રહી જશે. દસે દવાત અથવા દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા. હવે અહીંયા આપણે લખીશું, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા. કોઈ આ નાની લીટીમાં લખવાનું નથી, આ મોટી લીટી છે એમાં જ લખવાનું છે. દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા, દસે દરવાજા. હવે પાછળ જુઓ, પાછળ શું આપેલું છે આપણને? દ કો દસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, દ ને દ થી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે. તો અહીંયા કણે પેલા દ છે, ફરતી બાજુ ચિત્ર આપેલા છે આપણે. તો દ ને દ થી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે. તો પેલું શું છે? ટપ, તો એ ટ થી થાય છે. પછી દર્પણ, એ દ થી થાય છે. પછી ઠેલા, તો એ ઠ થી થાય છે. દરી, તો એ દ થી થાય છે. દરવાજા, તો એ દ થી થાય છે. ડફલી, તો એ ડ થી થાય છે. દરજી, તો એ પાછું દ થી થાય છે. પછી દ ની નીચે લીટી કરવાની છે. તો અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, આ શું છે? બા દ લ, તો અહીંયા દ છે. અદરક, તો અહીંયા દ છે. દરજી, તો અહીંયા છે. દરી, તો અહીંયા છે. દરગાહ, તો અહીંયા દ છે. ગેંદ, તો અહીંયા છે. હવે દ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરવા, દ થી જુદા અક્ષર હોય એની ચોકડી કરવાની છે. આ ટ છે, તો એની ઉપર ચોકડી આવશે. આ દ છે, તો એની ઉપર નહીં આવે. આ ર છે, તેની ઉપર આવશે. આ સ છે, તેની ઉપર પણ આવશે. આ દ છે, તેની ઉપર નહીં કરવાની. આ પણ દ છે, આ ડ છે, તેની ઉપર ચોકડી કરવાની. આ ઠ છે, તેની ઉપર પણ કરવાની. આ દ છે, તો એની ઉપર નહીં કરવાની. ઢ છે, એની ઉપર કરવાની.
પછી આ વ છે તેની ઉપર પણ કરવાની, આ દ છે તેની ઉપર નહીં, આ ફ છે તેની ઉપર ચોકડી આવશે, આ બ છે તો એની ઉપર પણ આવશે, ને આ દ છે તેને ચોકડી નહીં કરવાની. હવે નીચે જુઓ, વાંચો અને લખો. તો આ ચિત્ર આપેલા છે, આપણે ઓળખવાના છે. અને નીચે પેલા દ આપણને આખો શબ્દ લખેલો છે, દર પણ નીચે દ છે એ ડોટક લાઈનમાં છે, આપણે ઘૂંટશું એને અને નીચે લખશું દ. પછી દરજી, દરજીમાં પણ આ દ ટોટક લાઈનમાં છે અને લખવાનો છે દ વાત. તો અહીંયા દ ખૂટશું ને અહીંયા લખશું દરી. તો અહીંયા દરી ખૂટશું ને અહીંયા લખશું. હવે નીચે જુઓ, દસે જો દર્પણ પણ થાય, દસે દરજી પણ થાય, દસે દવાત પણ થાય, દસે દરી પણ થાય. હવે શબ્દ મેં છે દ ઢૂંઢ કરો, ઉસ પર રાઉન્ડ બનાવ. શબ્દમાંથી દસ સુધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. દ ખલ તો અહીંયા છે, પ દ મ તો અહીંયા કરવાનું, અદરક તો દ અહીંયા કરવાનું, અને દ ર બાર તો દ અહીંયા છે. હવે ધ જોશું તો ધસે ધનુષ. વાંચો અને લખો. તો ધનુષનું ચિત્ર છે, ધસે ધનુષ થાય. ધનુષ એટલે શું થાય? ધનુષ થાય. પછી અહીંયા આપણે ધ છે એ ડોટક લાઈનમાં છે, તો એને ઘૂંટીશું પહેલા. નીચે ધનુષ એટલે ધનુષ. હવે ધ ઢૂંઢ કરો, ઉસ પર રાઉન્ડ બનાવો. ધ સૌથી તેના ઉપર રાઉન્ડ કરવાનો છે. આ ધ છે, હા તો એની ઉપર રાઉન્ડ કરો. આ ઝ છે, આ ધ છે તેની ઉપર રાઉન્ડ છે. બ આ ભ છે, આ ધ છે તેની ઉપર રાઉન્ડ કરવાનો. આ છ છે, આ ક છે તો એની ઉપર નહીં કરવાનો. હ છે તેની ઉપર પણ નહીં, હણ એની ઉપર નહીં, આ ધ છે તેની ઉપર રાઉન્ડ કરવાનો. પછી આ ઘ છે તેની ઉપર નહીં કરવાનો, આ ચ છે તેની ઉપર પણ નહીં, આ ધ છે તેની ઉપર કરવાનો. હવે નીચે જુઓ, વાંચો અને રંગ પૂરવાનો. ધ તો આમાં કેવો કલર પૂરશો આપણો? એ મીણિયા કલર અથવા સ્કેચપેન કલર નહીં, પેન્સિલ કલર અથવા મીણિયા કલર. ટપકાને જોડો. તો પહેલાં આપણે આમ વળાંક કરી ધ લેશું, બીજું કરી ને આમ પર. વાંચો અને લખો. તો અહીંયા આપણે ધ ઘૂંટવાના છે ને પછી લખવાના છે. તો સરસ રીતે આમ માથે માથે ઘૂંટતું જવાનું અને બોલતું જવાનું. થશે ધનુષ, 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 થશે ધનુષ. પાછળ જુઓ, ધકો ધસે સરું અને ચિત્રો છે જોડો. ધને ધથું થતા ચિત્ર સાથે જોડવાના છે. તો આ શું છે? દરવાજો. દથી થાય છે, ધનુષ છે એ ધથી થાય છે. તલવાર થી તછી થાય, ધરતી તો એ ધથી થાય છે. ધજા તો એ ધથી થાય છે. પછી ઢાલ તો એ ઢથી થાય છે. ધડ તો એ ધથી થાય છે. પછી ધની નીચે લીટી કરવાની છે. ધન તો અહીં લીટી કરશું, ઈ ધર તો અહીં લીટી કરશું, ધરતી તો અહીંયા કરશું, ધ તુરા તો અહીંયા કરશું, ઉધર તો અહીંયા ધ છે, ધબ્બા તો અહીંયા છે. હવે ધથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે. ધથી અલગ હોય એની ઉપર ચોકડી કરવાની. આ ધ છે, આ નથી તો એની ઉપર ચોકડી કરવાની. આ છે, આ નથી તેની ઉપર ચોકડી. આ પણ ધ છે, આ નથી તો એની ઉપર ચોકડી કરશું. આ છે, આ ઘ છે. જોજો, ઘમાન ધમા આટલો ફેર છે. ધમા આગળ મીંડા છે અને ઘ ડાયરેક્ટ. તો આ ઘ છે તેની ઉપર કરવાની, આ છ છે તેની ઉપર પણ કરવાની, આ ધ છે. હવે આ શું છે? થ, તો એની ઉપર ચોકડી કરવાની. આ વ છે તેની ઉપર કરશું, આ બ ચોકડી કરશું, આ ધ છે હા, અને આ ઘ છે તેની ઉપર ચોકડી કરશું. હવે નીચે જુઓ, વાંચો અને લખો. તો ચિત્ર શું? ધજા. તો અહીંયા આપણે ધ, તો અહીંયા કરશું. હવે ધડ તો અહીંયા ઘૂંટશું અને અહીંયા
લખશું. હવે ધનિયા, ધનિયા એટલે શું થાય? કોથમરી. તો એ ધ. હવે અહીંયા પણ આપણે કૂટવાનું. ધબ્બા એટલે શું થાય? ડાક. હવે નીચે જુઓ, શબ્દ મિશ્ર ઢળુન કરો, ઉપર રાઉન્ડ બનાવો. શબ્દમાંથી ઢ શોધીને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. ધતુરા તો અહીંયા છે, ધન તો અહીંયા છે, ધરતી તો અહીંયા ધ છે, અને ધ મ કાના તો અહીંયા ધ છે. તો બાળ મિત્રો, આપણે પ્રથમ સત્રમાં ધ સુધી હિન્દી કકો હોય છે, તો આજે આપણે ધ સુધી હિન્દી કકો પૂરો થયો. તો તમારે નોટબુકમાં એ સુધી પૂરી નાખવાનું છે, અને આગળ આપણે આવતા વિડીયોમાં બીજું ભણીશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.